હશે ને અહીંથી કોક લઈ જાય છે, ફુગા જોતા હોય છે અહીંયા આવશે. છોકરા દેખાતા નથી, નિહાળું બનશે તો છોકરા આવતા નથી. હાલો ફુગા, પંપ બદલાવો પડશે, પંપ ઢીલો પડી ગયો છે. અટાણા પંપ એવા આવે ઢીલા બહુ પડી જાય. હાલો ફુગા, અને હજાર વાર નાનત પડી મારી ડેલી આવીને રાયડું ન પાડતી જા. એટલે કા રોડ કોઈના બાપ નો હે? હું તો ધંધો કરવા નીકળી હું. મોટર નો કેટલા? આખી જિંદગી હાલે પણ 15 રૂપિયામાં 15 દી તો રમી શકવા જોઈએ. તારી વસ્તુ અહીં તૂટી જાય, મારા ઘરે તારા હાથમાં તૂટી ગયા. પૈડી પૈડી તૂટી હતી, નાના ન્યા પૈડી પૈડી તૂટી હતી. હે પંપ ભરાય માં તો પંપ ને ફોડી નાખી માથું, હજી તું મને ઓળખતો નથી. આ રોડે ધંધો કરવા નીકળો તારા દેવા તો 500 ને 300 તર જરે હું તારી માં વી જોડી. તારા દેવા થી બીવાની નથી. લાય મારા 15 રૂપિયા નકર કરું હમણાં ભવાળો. એટલે ભવાળો શું કરી? હું ના લગાડ્યા ખા ગામને ભેગું કરું, હજી તું મને ઓળખતો નથી. હવે હાલતી થા હાલતી મારા સામે જાજો પાવર કરી મને કઈ એક ફડાકો મારે છે તો કામ ની બાર વહી જાય. એક વાર ફડાકો તો માર, હરિયાનો ગણાવું તો તારી માં વીજોડી નઈ. હું ભલે ગરીબ માણા રે, ભલે ફુગા નો ધંધો કરું પણ હે ને મારા માં હિંમત હે. વો પંદર રૂપિયા લાય, પંદર રૂપિયા લાય, પંદર ની દહ આપી દેશે. હજી રમકડું મારે લેવાનું છે છોકરા હાટું. મારે નોકરીએ જવાનું હોય હવાર ના પોર માં ઘરે. નોકરીએ મરી ને હું આય માર માથું ખાવા મરો હો. અર ફુગો પડ નઈ કો પણ ભેગા દઈ દેસ. આ 15 ને કેટલા પાછા? આના કેટલા? એના 20. 35 ને 20? 55. 55 છે ને? વિશ્વાસ નથી તમે તો વસ્તુ હાથમાં જ લઈ. નો હોય વિશ્વાસ, નો હોય મારો ધંધો એવો છે ને આમાં વિશ્વાસ ની વાત નો હોય. તમને હોના ચાંદી ની દુકાન માં બેહેરે તમે શું કરો? કોઈ ગરવાય ન દો દુકાન પણ. એટલે તો અમારે નથી દુકાન, ગરવા નો દે એટલે તો નથી. લપકર માં 5 રૂપિયા. એ 5 રૂપિયા કાલ લઈ લેજે. હજી મારે તારું કાલે જડબું જોવું ને. તારો ધંધો અહીં સિવાય તો કે થાતો નથી. 5 રૂપિયા લઈ. 5 રૂપિયા ભાઈ ગરીબ માણસ 5 રૂપિયા ખાઈ ગયો ભાઈ. આનું ક્યાં આરું લગાય ભાઈ? ગરીબ માણસ આવડાવડા છોકરાવડા પેટ આડો પડ્યો ભાઈ. કાલે 10 રૂપિયા મારે આબરૂ ન કાઢ મૂંગી રે. હજા શરમ બગર ની હાવ. તું કે હું શરમ બગર ની હાવ? એટલે તો ફુગા લઈ નીકળી તારી સોસાયટી માં. હું હા નકર તારું નાસુ જોવે કોણ? પણ ભાઈ પેટ નો સવાલ છે, શરમે પેટ નો ભરાય. બાલ બસાર લઈને બેઠી છું હું, પાંચ પાંચ દીકરા છે. હે તને વાતું આવડે વીરા? આમને રવલે તો મારો વાળો હુકાઈ જાય. હું આ બધું કરવું પડે? આ તો જેની માથે પડી હોય ને એને ખબર પડે, બાકી આવો કોઈને શોખ ન હોય. ફુગા આવ્યા.
કડી જરાક માલ આ ફેર થોડો ખરાબ આવી ગયો છે ભાઈ રે કઈરી અલો ફુગાઈ ગયા ફુગા અલો રિક્ષા જેસીબી ખટારા અલો સ્પાઈડરમેન અલો છોકરો પેટ નો લાગે તારા જેવો કઈ નઈ કેવાનું છોકરાને જીસીબી લઈ દે ને હવે તારા બાપને સાયકલ વાપરે હે કોણ દુનિયામાં કોઈ સાયકલ નથ રાખતો અને કાલે માર શેરીમાંથી તો નીકળી ત્યારે મારા છોકરાએ તને એમ કીધું કે મને એક ફુગો આપો કાલે માર મમ્મી પૈસા દઈ દે હે તને કઈ વાંધો હતો દેવામાં તું બોલી આ ફુગો થઈ લે આમાં કોઈ નહી હું તારા ફુગા દેવા ખરાબ લઈ તારી નજર પડી હે હલકા જીવની ના 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 મારું નામ કોઈ દી લેતી જ નહીં તું આખા ગામમાં વાતું થઈ હે તારી ભલે થાય હવે તો તને બે ત્રણ દી માં તારી માં ફૂટી ગઈ તાર નજર પડી એમ મારી કઈ નજર નથી પડી કાલે મારા છોકરાએ તને કીધું તું તોય તેને બાકી નો દીધું હું તને પૈસા નથી દઈ દેતી એટલે મારા છોકરાઓને મારે ખવડાવવું પડે ન્યા કોઈ બાકી દેવા ન થાવતું અને એવી બધી પાવર વાળી ની હો તો હું રોજ આથી નીકળું તો તારા ઘરમાં તું રાંધતી તો હઈશ ને થોડુંક વધતું તો છે કોઈ દી તે કીધું માયા તારા છોકરા હાટું લેતી ના કોઈ દી કીધું તમે નો દઈ હગો તમે તમારું કરો કેમ કે તમને ભગવાને દીધું પણ તમે નહીં દઈ હગો હું એવી બધી દિલાવર ની દીકરી થા તે તને કોઈ દી એમ ચૂક 5 રૂપિયા વધારે દઉં નો દઈ હગો તમને ભગવાને દીધું પણ તમે ગરીબ માણસ ને છોકરા હારા હોય તો તારા તો તને હારા જ લાગે ને બાકી અહીંયા આવે ને તો તારા બાપ છે અહીંયા આવે બે ફુગા ફોડી ને વ્યા જાય છોકરા ને ઉધાર દેવામાં વાંધો નથી પણ તારા છોકરા હેલા જાય છે ને કાકરા મારી ફુગા ફોડે હે આપણે ઉધાર ન દીધું હોય તો ફોડી નાખે તો છે ને ખબર પડે તો કુતરી આવી હે ગલુડિયા એવા જ હોય ને ગલુડિયા એવા જ હોય ને ત્યારે તું હરખી રે એમ હો બાકી તારો જીભડો બહુ મોટો હે જી જોઈ લઈ લે આ દઈ દે હાલ લઈ લે ખેમ લે ના બાપા આમાં કઈ ખેમ લે એ હાકરેથી નથી બાંધ્યું દોરેથી બાંધ્યું હે
ઉતરી બાંધું હે હાલ આ 3 રૂપિયા દઈ દે બીજી તીજી વાત નો કરતી હો બે ખોટો મગજ ના હલાવતી હો ચામાં તી ઓલી 3 જ છે લઉં 30 તક દઈ 50 રૂપિયા થા હે હા હું 30 જ દઈ સાલે 20 પાછો ઉભી રે માન માન અડ્યું હે ફુગા ફૂટી ગયા મારા અરે રે મારી હાહુ દીકરી તો મને ખબર હે મગજ થી નાની હે પણ જીણકી ની નથી જરાક તો વિચાર કર તારો લગ્ન કરવા છે હજી આ ડોરેમોન થી રમવું છે થઈ નથી કે અમે કોણ છોકરો ધ્યાન દિયા માં કયો જી તમે ક્યાં રહ્યો હો અમે રશિયા માં આગળ ની શેરી માં પણ અમારો ત્રાસ્યુ મકાન છે ઈ શેરી માં હા ઈ ત્રાસ્યુ રહ્યું ને ન્યા રહી છી પણ વાહેલી શેરી માં અમાર હગા રહ્યા ન્યા લગ્ન છે એટલે મે આવ્યા હે ક્યાં વાહેલી શેરી માં લગ્ન છે અમારા બાપા આઈ ઓલ સપ્ટેશન ની પેટી પાસે આ માંગવા લગ્ન હે જાન આવી હે કે ગઈ હે જાન આવી હે આવી હે ને તો જલ્દી હમણાં મારે જાવું તમે જલ્દી લેવું લઈ લ્યો હું ન્યા ઊભી રહી જાત મારે આજ વેપાર થઈ જાય અરે યાર આ લગ્ન ની વાત તું કરે છે મને બલૂન્સ લઈ દ્યો ને એટલે આપણે જાઈ લઈ દ્યો બિચારી ને લઈ દ્યો પણ બેન જરાક તો તમે વિચાર કરો આ બલૂન કે રહીમાં જેવડી છે હા બડો લઈ દ્યો આ ઝીણકી હતી તો લઈ દીધું બાપા હવે બહાર પછી તમને માથે પડે ને માથા કૂટ થાય પણ પછી કઈ ન થાય બાપા પછી કઈ ન થાય પછી કરવું એક મગ ની બે ફાયદો કરવી પડે આપણી ભેંસ એવી હોવી જોઈએ ભેંસ તાણે ખીલે ઉભી રે ને તો ભાઈ રે નો પડે પણ ભેંસ ફરતી બાજુ ફરી રાખે બધાય ને ભાઈ રે પડે તમને નો ખબર આની બેન કઈ ઓછી નથી તો આની માં એવી બેન એવી બધે હરખી ના છે હું એક ફુગો તમને નો લઈ દીધો એમાં તમારે બરતરા થવા મહિની છે તમારો હક છે મને બલૂન લઈ દેવાનો એટલે તારી બેન કે મારો હક છે તું કે મારો હક છે તારી માં કે મારો હક છે તો મારો હક ક્યાં છે તારો ક્યાંય નહીં તારો ક્યાંય નહીં ભાઈ તારો ક્યાંય નહીં આ તે હે ને પહેલેથી દેવ પાડી હવે ભોગઈ કામે કામે તમારો ભાંડા ભૈરા રાખો કા હે તો હાસા ને એવું હે ભાઈ તારે પણ આ તમે જોયું નહીં હે આ ઝેડકું સીબડું આવું છે મોટો કેવું હોય છે મોટું એવું હે તો પાટી ગીલું કેવું હોય છે ભાઈ અટાણ હોતી મને પસ્તાવો હતો કે મારે ફુગા વેસી ને બધા ને ખવડાવન પેટ ભરવાનું હું ગરીબ છું પણ હવે મને અફસોસ નથી ગરીબે મન ની વાત મન માં જાણી લે પૈસા વાળા એ મન ની વાત મન માં જાણી લે આજ ખબર પડી ઘરે ઘરે માટી ના સુલા તાળીએ સૂપ ને મારીએ સૂપ ભાઈ બોલતા બધું આવડે છે આ તો હું હારા માણો નો દીકરો તો તમારે હા હું આયા કરી બાપો ડોહી ગામડે છે તમારા હા તો
તો પણ ભાઈ ને ન્યા લઈને વયું તમે થોડાક દી પણ આ બધી ભેગું આવે હજોર તું એ તો કઈ નહી આવે નકરું ટ્રેક્ટર એક જાતું લઈ જવે પણ ટોલી વા ડહળા થી આવે શું કામ ની આ બધી ટોલીઓ છે જો આ એક ઓલી ડોહી ઘરે રહી આ ટોલીઓ કહેવાય એમ ના ભાઈ એટલે દાંત કાઢે મીંડી ના પેટ ના એમ ના ભાઈ તો કંકુ પગલાય બધા ભેગા કર્યા હતા હા જો બસ હે આવી જ છે એક પગલું ઓલી પડ્યું એક આને બેન ને નો મૂક્યો એમ રેડી તમારા ભાઈ ગોડી જાવ ને તમારી બેન ને મે કે તમારી બેન ઉપર ભંગરું ભાંગ્યું હે આ તો એવું નથી ભગન બે દૂધ થી દૂધે વાળો અરે એ ભાઈ કઈ છોકરો સાયું હે તારે આ એક આવડો બચ્ચું હે નાનું કેવડો આવડો છે પણ એ હારું નથી થાવ દે આખો દે સુઈ થા રાખે જો બેઠો મારી બેન નો છોકરો તો હું જ રમાડું ને આજી મોટું હું જ કરીશ પણ રમાડવાનું રીતે બેન રમાડવાનું હોય જાય લોટ બાંધી ને એમ આમ થી આમ ઉપાડે આમ થી આમ આડું હવરું તાણું ડોક મેડી નાખે તાજું નથી થતું તો છોકરાઓને હે ને શેર ની હવા નો ફાતે થોડાક ની ગામડે તમારા મા બાપ છે ન્યા મૂકે તો ડોહી ને એમ થાય કે મારા દીકરા નું દીકરું મૂડી કરતા વ્યાજ વાળું હોય તો ઈ બિચારા ગઈ જાવ ને હે ને થોડાક ની મજા આવે છોકરું રમાડે ભાઈ ઘણું મૂકવું છે પણ જાવા દેવા જો ને જો આવા ને આવા મફત યા આડા મૈરા છે નથી કેવું તો કેવાય જાય છે ઓસરી માનું હાલે રહોડા મારી વહુ નું હાલે અને મેઈન રૂમ કબાટ વાળો એ માની માનું હાલે સાવી ન્યા હોય ને હા ન્યાથી રાઈડ આવ્યો હેઠા બે જાવ અને હું ફરી આમ પલોઠી વાળ લો આવડી ઓસરી પલોઠી વાળીએ ઓલી રૂમ માં હવ હવ નો વિભાગ હવે જી કરો ભાઈ આ તમારી બધી વાત સાંભળી ને મને બહુ દુઃખ થયું ભાઈ તમને દુઃખ થયું મારી વાત સાંભળી ભાઈ દુઃખ તો થાય ને હું માનું જીવ છે મારી અંદર અને તમારી ઘરે આવડું બચ્યું છે તો દુઃખ એ વાત નું થયું ભાઈ કે તમે કહો છો મારે છુટકારો જોઈશે હાલો તમે છુટકારો લઈ લ્યો તમારા જોગું તમે કરી લ્યો તમે હમણાં કીધું કે આની માથે ભૂંગરું તમે તમારા જોગું કરી લ્યો ભાઈ એના જોગું કરી લ્યો પણ આવડું બચ્યું છે એનું કોણ છોકરા હાટું દીધું છે મને તો લઈ ગયો આવું જીણકી ની હોય ને એવું કરે છે આ એવું કરે ઓલી એવું કરે બધા આવું કરે પણ તમે બધા તમારી અહીંયા વાંચવા આવ્યા હો કે મારો ધંધો કરવા દેવા આવ્યા હો મને કરો ને ધંધો થતો તમારા થી અમે ક્યાં તમે ના પાડી નો કરી ગયા ઘરના આધ્યા ખોલી એ ઘરના ભોવાળા ઘરે રખાય અલા ફુગો એક આમાં યલો કલર નથી હે ઈ ઘરે જઈને કરી લેજે મફત માં યલો ને બેલો નો આવે અમે મફત દીધું હે આની છોકરી હાટું ગઈ ટી તારા હાટું નથી દીધું બસ લે ખી જાણી દાંત કાઢે હે હશે પૈસા લાવો આના જાય તો ખરા 10 રૂપિયા લાકડું ઉપર જવું ઘરે કઈ કોક વસ્તુ માં સંતોષ રખાય બેઠી થઈ જાય છોકરી હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિદુડી. તમારી સમક્ષ કોમેડી કોન્સેપ્ટ લઈને આવ્યા છે. આ કોન્સેપ્ટ તમને ગમે તો લાઈક કરો, શેર કરો. વન મીડિયા ચેનલ.
ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ અને આ વિડીયો તમને ગમે તો મારી વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, જય માતાજી, હું છું કૃષ્ણ બેસુરપે કિસુડી અને મારો આ વિડીયો જો તમને ગમે તો મારી વન મીડિયા ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું ભાવેશ બગડી, જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.